જય સ્વામિનારાયણ. ઈસવીસન 1450 થી 1515 ત્યાં સુધી અમદાવાદમાં મોહમ્મદ બેગડાનું રાજ હતું. એક ઘટના તમને કહું, પ્રસંગ જો, આ બધા સહજાનંદ સ્વામીના જ છે. એ મોહમ્મદ બેગડા વખતે એમનો દિવાન હતો દરિયા ખાન. એ દરિયા ખાન ધર્મિષ્ઠ માણસ હતો, સાધુઓને પણ સેવતો, ફકીરોને પણ સેવતો. એટલે જે કાંઈ સત્કર્મ હિન્દુ મુસ્લિમ બંને કોમનું થતું હોય એવું સારું કામ કરે, સત્કર્મો કરે. ધર્મમાં રૂચિવાળો માણસ, ધર્મને આદર આપવાવાળો માણસ. એની અંત અવસ્થા જેવું આવવા માંડ્યું એટલે દરિયા ખાન, એ દિવાન હતો મોહમ્મદ બેગડાનો મુસ્લિમ, એને થઈ ગયું કે હવે બહુ આપણું આયુષ્ય નથી. એટલે પોતે જ પોતાના કબર માટે આ દરિયા ખાન ઘુમ્મટ બાંધ્યો. અમદાવાદમાં છે ને એ દરિયા ખાને પોતે જ પોતાના માટે દરિયા ખાન ઘુમ્મટ તૈયાર કર્યો, બહુ મોટો છે. અને પછી એ મૃત્યુ પામ્યો અને ત્યાં દરિયા ખાનને કબર દીધી. હવે ત્યાં વિશાળ જગ્યા ને એવું બધું ખરું, એટલે એ વયો ગયો, મૃત્યુ થઈ ગયું, કબર થઈ ગયું, એ પછી આ 300 વર્ષ વ્યા ગયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના એ સંતો, મુક્તાનંદ સ્વામી વગેરે બધા દરિયા ખાનના ઘુમ્મટમાં ઉતરતા, દિવસે બપોરે મધ્યાહ્ને ભિક્ષાન કરી આવે, પછી ત્યાં પાઠશાળામાં જે કંઈ પંડિતજી પાસે ભણ્યા હોય એ પછી ત્યાં અભ્યાસ કરે, આરામ કરે એ દરિયાખાનના ઘુમ્મટમાં. એ તો પ્રચલિત કથા છે, તે જાણો છો, બધા સત્સંગમાં બધા જાણે છે. સંતો ત્યાં ઉતરતા, સંતો ત્યાં ઉતરતા એટલે જ્યારે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં સંતો હશે એટલે શ્રીજી મહારાજ દરિયાખાનના ઘુમ્મટે આવ્યા. કથા જોજો કે આશરો ને આ બધી કંઠીઓ ને ઘણા તો કંઠી ને પછી કંઠા કે આવા કંઠાની શું જરૂર છે? અરે ભાઈ, તારા જેવાની જ જરૂર નથી, આવું બોલે ને એની જ જરૂર નથી. તમે શું આ બધું બોલો છો? ભગવાન સ્વામિનારાયણ ત્યાં દરિયાખંડના ઘુમટે આવ્યા. ઘટના એ હજી જ્યાં મહારાજ આવે ને બેસે ત્યાં એ દરિયા ખાન 300 વર્ષથી ત્યાં હશે. બોલો, ગતિ થઈ ન હોય એ કબરમાંથી નીકળ્યો દરિયા ખાન, એકદમ પ્રગટ થઈ અને મહારાજના ચરણમાં ગોઠણીએ પડી બંદગીની અદામાં કહ્યું, યા અલ્લાહ યા પરવરદિગાર. બોલો, ઓળખી ગયો એ ક્યાં ખુદા છે. દરિયા ખાન કે મહારાજ, આપ અલ્લાહ છો, પરવરદિગાર છો, ખુદા છો, મારો ઉદ્ધાર કરો પ્રભુ, મારો ઉદ્ધાર કરો, હું આપને શરણે છું, મને શરણે લ્યો. એમ કહીને દરિયા ખાન એક દાડમ આપ્યું અને શ્રીજી મહારાજ દાડમ લીધું, સ્વીકાર્યું અને દરિયા ખાનની સામે કૃપા દ્રષ્ટિ કરીને દરિયા ખાનનો ઉદ્ધાર કર્યો, ગયો દરિયા ખાન મુક્ત થયો. અને આ સંતો બધા જોઈ રહ્યા, મહારાજ આ કોણ ને આ બધું શું? મહારાજ કે એ દરિયા ખાન પોતે, હે, હા, જેનો ઘુમ્મટ છે અને જેને અહીં કબર દેવાયો છે એ દરિયા ખાન 300 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા, 300 વર્ષથી આમ ભટકતા હશે ને આ છે ને આ એ દરિયા ખાન આજે પ્રગટ થયા ને અમારી પાસે આશરો માંગ્યો, શરણ માંગ્યો, અમે એનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર તો મારા નજરે જોયો, બસ એ દરિયા ખાન પોતે હતા. સંતો કે મહારાજ, એનું એવું કેવું ભાગ્ય કે એ તમને ઓળખી ગયો, નહીં તો મુસ્લિમ પરિવાર જલ્દી એમ કે યા અલ્લાહ યા પરવરદિગાર એમ તો જલ્દી પગમાં પડે ને, આ આપને ઓળખી ગયો મહારાજ. તો કે ઓળખાણની જ બધી બક્ષિસ છે ને, એમને ઓળખી ગયો. તમે આ બધા બેસો છો પણ તમને યા અલ્લાહ પરવરદિગાર કરી પગમાં ના પડ્યો, સમજવા જેવી વાત છે. અને અમને ઓળખી ગયો કે આ અલ્લાહ પરવરદિગાર એમ કઈ પગમાં પડી ગયો. બસ સંતો તમને ઓળખી ગયો હતો, તમારા પગમાં નહોતું પડવું એને એવું નહોતું, પણ અમારી એને ઝંખના હતી કે આજકાલ પણ આ સાધુ છે એટલે ભગવાન આવશે. તમે
તમે મર્મ તો જુઓ એમ. એ સાધુ છે એટલે જરૂર ભગવાન આવશે, અને એમ આવ્યા કે તમે હતા એટલે અહીં આવ્યા, નહીતર અહીંયા અમારે આવવાનું શું બન. એમાં રાહ જોઈને બેઠેલો અને આજે શરણે થયો. પણ મહારાજ એનું એવડું કેવું પુણ્ય કે આપને ઓળખી ગયો અને આવું ઉદ્ધાર થયો. આ બધું મહારાજ કે એ કથા તમારે સાંભળવી તો કહું. તો કે હા કહો. તો કે મહાભારતના એ પ્રસંગમાં જ્યારે જુગારમાં પાંડવો હાર્યા, દ્રૌપદીને હાર્યા, દ્રૌપદીને જ્યારે વસ્ત્ર ખેંચવાનો ભર સભામાં પ્રયાસ થયો અને બધા જ કુરુવંશીઓ અને બધા બેઠા છે, બધી મોટી મોટી હસ્તીઓ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ બેઠા છે, એ સભામાં દ્રૌપદીના ચીર ખેંચવા માટે દુશાસન ઊભો થયો. આ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે દુર્યોધનનો સગો ભાઈ વિકર્ણ એકદમ ગુસ્સે થઈને ઊભો થઈ ગયો. એ કે સમૂહ આ શું કરો છો તમે? પરાઈ નારીના વસ્ત્ર પણ આ કુળ કુરુઓની સભામાં ન ખેંચી શકાય, આવું ભયંકર કૃત્ય આપણી કુરુઓની સભામાં ન હોય ત્યારે આ તો આપણી કુળ વધુ છે, આપણી નારી છે, આપણી કુળની સ્ત્રી, અને એના વસ્ત્રો. અને જ્યારે આ બધા ગુરુઓ બેઠા હોય, માં ને બાપ બેઠા હોય, અને ત્યારે એક ભાભીની આ લાજ આ લૂંટાય, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કોઈનું લોહી કેમ ઉકળતું નથી? એક એકની સામે જોઈને કે કોઈક તો બોલો કે આ અનિષ્ટ થઈ રહ્યું છે. આપણી કોઈ પેઢીમાં આપણે પૂર્વજો કોઈ માફ નહીં કરે, કોઈમાં તાકાત છે કે નથી? વિકર્ણ બહુ ધુવાં ભોવા થઈ ગયો. ત્યારે દુર્યોધન એકદમ ઉભો થઈને વિકર્ણને ધક્કા મારીને બહિષ્કાર કરીને કાઢી મૂક્યો. સંતો સાંભળો, એ વિકર્ણ એ જ દરિયા ખાન હતો. એ વિકર્ણ એ આ દરિયા ખાન. તો મજાની વાત સાંભળવાની એ છે. મહારાજ કે સંતો, એ વિકર્ણ એક સતી દ્રૌપદી એક ભક્ત નારીનો પક્ષ રાખ્યો, એ પ્રતાપે ઘણી વાર જન્મ ને મૃત્યુ થયા, પણ જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં કા રાજા થયો ને કા દિવાન થયો. જ્યાં જ્યાં જન્મ્યો, 5000 વર્ષમાં અનેક જન્મો થયા એને, પણ જ્યાં જ્યાં ગયો ત્યાં રાજા થયો ને કા રાજાનો દિવાન થયો. આ છેલ્લે પણ ભલે મુસ્લિમ થયો પણ એ રાજાનો દિવાન થયો. અને આજ અમારે શરણે આવ્યો એટલે અમે એનો ઉદ્ધાર કર્યો. પણ વાત મર્મની એ છે કે શ્રી કૃષ્ણ ત્યારે હતા જ નહોતા, ઋષિઓ હતા જ નહોતા, પણ આશરો ના લીધો તો ભટકણ 5000 વર્ષનું થયું. હવે આ વાત સમજ ને. પણ જ્યારે અહીંયા એને સહજાનંદ સ્વામીના પગમાં પડીને કહ્યું, મહારાજ મને આપના શરણમાં લ્યો અને આશરો લીધો, ઘડીના છઠ્ઠા ભાગમાં ઉદ્ધાર થઈ ગયો. આ આશરાનો પ્રકાશ. શું કંઠીથી શું થાય એની શું જરૂર, ઘરે બેઠા જપ કરો ને કરી લ્યો થતું હોય તો. આ કેટલું ટૂંકું થઈ જાય એ તો જુઓ તમે. 1000 જન્મે જે ન પતવાનું હોય, એક જન્મ પૂરું થતું હોય ત્યારે આ કંઠીની કેટલી મહિમા હોય એ તમે વિચાર કરો. તમે વિચાર કરો. માટે ભાઈ આ સત્સંગ ગ્રહણ કરવો, અને એમાં આપણો જે શરણ મંત્ર છે અદભુત, શું એના તો દાખલા આપણે શું વાત કરીએ. લાગતો સામાન્ય મંત્ર પણ કેવડું મોટું કામ કરે. વિચારમાં વિચારમાં ન રહેવું. ઘણા તો લોકો વિચારમાં જ રહેતા હોય છે કે આપણે પહેરશું કંઠી, પણ હજી ક્યાં ઉતાવળ છે, હજી ક્યાં વાંધો છે, હજી તો ઘણું જીવવાનું છે. અરે ભાઈ ક્યારે શું થઈ જાય કાંઈ ખબર છે, જિંદગી નીકળી જાય. જરૂર પડે આ તો બતાવો, છતાંય આપણો કોઈ આગ્રહ નથી કાંઈ. આ તો જે સત્ય વસ્તુ છે આશ્રયની, આશરાની, એ હું તમને પ્રસંગ એકદમ વાસ્તવિક ઘટનાઓ તમારી સાથે મૂકું છું. જીવન ગુમાવવું નહીં. આવો આવો જોગ ફરી વાર મળે નહીં, આવો જોગ મળે નહીં, આવો મનુષ્ય દેહ મળે નહીં, અને આપણને આવો સત્સંગ મળે નહીં. સત્સંગ બહુ દિવ્ય છે, મારે મોએ બહુ કહેવાય નહીં, અને કહેવાય તો તમને મનાય નહીં. મહાદિવ્ય અને અલૌકિક છે. કોઈ કેવા આપણા પુણ્ય છે તો ભેટો થયો છે,
એ બહુ વિચારમાં વિચારમાં રહીને જિંદગીને ખોઈ નાખી, અને મળ્યો સત્સંગને ચૂકવો નહીં, ભૂલ પાડવી નહીં, દ્રઢ થઈને રહેવું. એટલે પ્રેમાનંદ સ્વામી આવે. એ ક્યાં ભાવથી પ્રેમાનંદ સ્વામી કહેતા હશે, જેને ભજતા છૂટે પણ કરે ભાવ.